આપણા સંપ્રદાયમાં રાજી પોષક બહુ વપરાય છે. બધા લગભગ દિવસમાં 5-10 વાર તો બોલતા જ હશો, રાજીપો રાજીપો રાજી, ને ચિંગુ મિંગુ તે જ કર્યું. હવે કેવું છે, જો રાજીપો છે ને વેતન નથી, પગાર નથી, નોટ વેજીસ. રાજીપો વળતર નથી, નોટ એક્સચેન્જ ઓર ડીલ. વેપાર નથી, સોદો નથી, ઇનામ નથી, પારિતોષિક નથી. આ નોબલ પ્રાઇઝ છે, ટોપમાં ટોપ પ્રાઇઝ વર્લ્ડમાં, પણ તોય રાજીપો નથી. કેમ કે એને સખત મહેનત કરવી પડે છે, એમને એમ નોબલ પ્રાઇઝ નથી મળતી. એ રાજીપો એવો છે ને, એમ તળના જેટલું કહે, ડુંગર જેટલું માની લે આ પુરુષ, મન ધાર્યું નહીં. એમને જે ગમે આટલું કરો ને તો રાજીપો થઈ જાય. એમ જૂનાગઢના નવાબ હતા, પહેલાં એર કન્ડિશન મશીન નહોતા, ઇલેક્ટ્રિસિટી જ નહોતી, એટલે આપણા રજવાડાઓ દરિયા કિનારે જાય હવા ખાવા, 4 મહિના ઉનાળાના ત્યાં કાઢવા જાય. તેમાં જૂનાગઢના નવાબ ત્યાં પોરબંદર હતા, અને રાત્રે ઊંઘ ના આવે, જો આ લોકો દરિયા કિનારે તો ઊંઘ ના આવે, પછી ક્યાં ઊંઘ આવે ભાઈ. પછી હવે અમરાતા હતા, એને હોકો પીવાનું મન થયો, હોકો હોકો કરે, નોકરને પવન લાગી ગયો દરિયાનો, એ હોઈ ગયો. જેને જાગવાનું તે ઊંઘી ગયા, જેને ઊંઘવાનું તો જાગતા હતા. આ હોકો ભરે કોણ, ઓલો હોકો થઈ ગયો હતો. પછી ક્યાં ગોંડલ બાપુ આટામાં હતા, એમને ઊંઘ ના આવે, માણસ આ તકલીફ. ઊંઘનો બહુ પ્રોબ્લેમ હોય, મોટા માણસ હોય ને એને ઊંઘનો પ્રોબ્લેમ હોય, અને એને કારણે ડિપ્રેશન, ટેન્શન, પ્રેશરને એમાં લબડાયા હોય, લબડાયા હોય. ખાલી આમ આમ પ્રેશર ટેન્શન હોય નહીં, લબડાયો અંદર, બહાર નીકળી જ ના શકે, ઘૂંચી ગયા. ચ્યુઈંગમ જેમ ચોટે ને એવું પ્રેશર ટેન્શન ચોટી જાય ને, પછી છૂટે જ નહીં. તો ગોંડલ બાપુને ઊંઘ ના આવે. હવે એમને સાંભળ્યું આ કે નવાબ સરકારને હોકો જરૂર છે, તો ગોંડલ બાપુનો નોકર હોઈ ગયેલો, લો કોણ હોકો ભરે કોણ. પછી એમને જાતે ભર્યું, એમ નવાબ સાહેબ બે ફૂંક મારી, વધારે નહીં, બે ફૂંક, ગુડુરૂડ ગુડુરૂડ, બે ફૂંક, આંખ ખુલી. તમને હું ખબર દયા, 40 ગામ લખી આપ્યા, આ અરેબિયન નાઇટ્સની વાર્તા નથી, આ હકીકત છે, ઇતિહાસ છે. એ 40 ગામ ગોંડલ બાપુના 60 ગામ હતા, એમાં 40 ઉમેરાયા, 100 ગામ. પછી 100 ગામમાં બેસ્ટ આ 40 ગામ આવકવાળા. બોલો કેટલા મળ્યું હતા, 2 ફૂંક. અને આ લોકોનો હોકો કંઈ મણનો ના હોય, બહુ લાઇટ વેટ હોય, આમ હાથમાં આમ આવી જાય, પેટામાં બહુ લાગે ને અટકણ સરગી જાય. એક જ વાર હોકો ભર્યો, રોજ નહીં, એક જ વાર ફૂંક મારીને 40 ગામ. જો આ રાજીપો કહેવાય, મોજ, મોજનું મૂળ ના હોય. પહેલાં આપણા રાજા રજવાડો, આજે આપણા લોકોને અમીનની પદવી મળી, દેસાઈની પદવી મળી, આ લોકો રાજી થઈ ગયા અને ફટ આપી દે, ગામ આપી દે,
આપણા બ્રિટિશ લોકો ઓબી ઓર્ડર ઓફ બ્રિટિશ એમ્પાયર એવી પદવી આપતા, જેપી જસ્ટિસ ઓફ પીસ આવતી. પછી રાજીપો બધા, હા એમાં કંઈ થાય મહેનત નહીં, રાજીપો એવું લોકોને લાગે આપી દે. તો જ્યાં ગોંડલ બાપુને આ 40 ગામ મળ્યા, હવે પગાર તરીકે નોકરી કરતા તો મળે, અથવા બંદૂક લઈને ધારો કે હુમલો કરે, અરે ક્યાં નવાબને કે કોણ ક્યાં ઉડાડી દે, ફૂંકી મારે, રાજીપો થઈ ગયો. એટલે રાજીપો છે ને એ મોજ છે, મોજ, મોજનું મૂળ ના હોય. ભગવાનને સંત રાજી થાય ને, કારણ કે આ લોકનું માણસ 40 ગામ આપતો હોય બે ફૂંકમાં, તો ભગવાન તો સર્વોપરી છે, શું ના આપે. અને હજુ આ લોકનું માનવી હજુ કોઈક સાર્થ હોય ને, આ તો સામેથી રાજી થવા બેઠા છે. કોઈ માણસ જાગતો ઊંઘતો હોય ને એ ના ઉઠે, જાગતો ઊંઘતો હોય ને આમ જાણીને ઉઠતો હોય ને ગમેલું કંઈ ઉઠે જ, જે સાચો ઊંઘતો હોય ને ઉઠી જાય, સાચો ઊંઘતો હોય ને એકદમ જાગી જાય. એમાં આ લોકો રાજી થવા જ બેઠા છે, તમે કંઈક કરો રાજી થઈ જાય. હમણાં આપણે વ્યાસ સાહેબ ને ભાટિયા સાહેબ આવે ને, એમને ખબર નથી આ શું થયું, એટલો રાજીપો થઈ ગયો આ પુરુષ, હા એની કંઈ કિંમત જ ના થાય. આખા લાઈફમાં મોટો મોટો પ્રસંગ એમને બની ગયો, એનું ફળ તો આપણે માપી શકીએ એમ નથી. જે અને અમે વાત ત્યાં ઉતારે આવ્યા હતા, પ્રસંગ વાત કરેલી, કે પછી એ આપણું કાર્ય BAPSનું યંગ જનરેશન માટે એ લોકો કહે કે બહુ જરૂરનું છે એ કામ તમે લોકો કરો છો, એટલે એમને મદદ કરવાનું મન થયું. કોઈ પણ કારણ હોય, એક તો ગુણ આવે એ મોટી વાત છે. યોગી આપા કહેતા, જે કોઈ કેસેરા સંતો તો બહુ સારા રહે, ખરા કલ્યાણ કરનાર રહે, એટલું જ ગુણ લેશે અક્ષર મોલ ધામ પામશે. એટલે ખાલી આ કાર્ય તે સારું કરે છે ને, કોઈ પણ હોય અક્ષરધામ. નહીં તો મહારાજે કહ્યું કે સ્વર્ગમાં ગયા જેવા કર્મ કર્યા હોય, સ્વર્ગમાં ગયા જેવા કર્મ. અને જો મોટા પુરુષ કુરાજી થાય તો નરકમાં જાય અને ઓલા બધા પુણ્ય ભરી જાય, અને નરકમાં ગયા જેવા કર્મ કરાય, પંચ મહાપે યુક્ત હોય. જો મોટા પુરુષ રાજીપો થાય ને તો અક્ષરધામ. કેટલી મોટી વાત. તો સાધન શું, તમે સાધન કરવાના હતા, સાધન કોઈ સાધન. મહારાજ કે હું તો ક્રિયા સાધ્ય નથી, કૃપા સાધ્ય છું. તમે ગમેલા સાધન કહો તમે મને નહીં પામી શકો, ભાઈ કૃપા થાય તો કૃપા તો આમ થઈ જાય, એમનું ગમતું કરો કૃપા થઈ જાય. જો આપણે ભાલની બીબડી, હા એ તો મુસલમાન નથી પણ તો એ એમને દાંતણ આપ્યું મહારાજને, અને અલ્લાહ સમજીને પ્રતીતિ કે અલ્લાહ જ છે આ, ને એ લોકો તો પૈગંબર પૃથ્વી પર આવ્યા, ભગવાન આવ્યું માનતા જ નથી. આ ભાઈને પ્રતીતિ આવી ગઈ, મુક્તાન સહારે કલ્યાણ. કેટલી મોટી વાત છે. આ મુક્તાન છે ને ગાભા નીકળી ગયા, જે લીમડો વાટી વાટીને પીતા હતા, લીમડાના પાંદડા છે ને વાટીને પેલો રસ પી જાય, પછી એને જે લૂણ બને ને એ ખાઈ જાય. એ પથ્થર અમે જોયેલા છે, આટલો 4 ઇંચનો ખાડો પડી ગયો છે, એટલું તો પથ્થર ખાઈ ગયા મુક્તાન સાહેબ. અંદર આવે ને સેન સૂત્રે ને અંદર, જે આપણા ચંદન ઘસેમાં કેસર નાખે એમ ભેગું, એમાં કેસર આવી ગયું. અને આ બાઈ ખાલી દાંતણ આપ્યું, મુક્તાન હારે કલ્યાણ.
ઓલી ગણિકા જતલપુરની વેશ્યા, બે મણ ઘઉં દરી આપ્યા, મુક્તાન સહારે કલ્યાણ. જો મોજનું મૂલ નહીં એને કંઈ કહેવાય નહીં. બાકી તો કરોડો યજ્ઞ કર્યા હોય ને, પણ જો આવા પુરુષનો દ્રોહ થઈ જાય કહી થાય કલાસ બધું આવું છે. તો જો આપણે આ શબ્દ રાજી પર બહુ વપરાય છે સત્સંગમાં, અને આપણે રાજી કરી પણ રહ્યા છે એવું કાંઈ નથી. એક તો ગુણ લે એટલામાં રાજી થઈ જાય ભગવાન, અને અક્ષરધામના અધિકારી બની જાય. વ્યાસ સાહેબ, ભાટિયા સાહેબ એમની સાથે બીજા છે પેલા પેલા માઇક સાહેબ, હવે બધા રાજી પર લઈ લીધા. હા, જો આને આને સદબુદ્ધિ કહેવાય. ત્રણ પ્રકારની બુદ્ધિ હોય, બુદ્ધિ, કુબુદ્ધિ, સદબુદ્ધિ. તો કુબુદ્ધિવાળો ગમે હોય ને એ બુદ્ધિનો ડોળ જ હોય ને, એ ઊંધું જ વેતરતું હોય. અને સદબુદ્ધિવાળો ગમે નાના કોઈ પ્રસંગ હોય તો એમાં સૌરું લે, અને બુદ્ધિવાળો સારો પ્રસંગ થાય તો સદબુદ્ધિ થાય, ખરાબનો યોગ આવે તો કુબુદ્ધિ થાય. એટલે મીડિયમ, આમ પડે કે આમ પડે, ત્રણ પ્રકાર બુદ્ધિ. તો આ લોકો બધી એટલા તમે ખાલી આવી ગયા, અમે થોડી વાત કરી તો બરાબર છે બધું. એમનો પોતાનો અંતરનો પેલો ઉભરો આનંદ બતાવ્યો, વ્યક્ત કર્યો, પણ કામ બહુ મોટું થયું. એટલે આપણે પણ રાજીપો થઈ રહ્યો છે, પણ એક જોખમ છે ને જે સાચવાનું. આજે આખું શિબિરનો જે સાર છે એ વાત હવે આવે છે, મુદ્દો કે રાજીપાનો વિચાર સહિત કરવું. રાજીપો થયો, મીટર ચડી જ રહ્યો છે. આપણે ટેક્સી હાયર કરીએ ને, જ્યારથી હાય ત્યારથી મીટર ચડવાનું શરૂ થઈ જાય. ઊભી રહે કે ચાલે કે ગમે, મીટર ચડવા જ લાગે તમે. આપણે જ્યારથી અમનો યોગ થયો બાપાનો, મીટર શરૂ થઈ ગયો રાજીપાનું. હા, પછી સેવા કરો વધે, સ્પીડ વધે મીટરની. આમ પછી ઉત્તમ સેવા તો વધારે સ્પીડ વધે, 100 MPH, 200 MPH. હા, પણ 0 તો છે જ નહીં, એટલીસ્ટ 10 MPA તો ચાલુ જ રહે ગાડી. એમનો યોગ થયો ત્યારથી રાઈપો થઈ જ રહ્યો છે. પછી આપણે ઊંધું છતું કરીએ તો વાત જુદી છે. તો એમનો રાઈપો, એમનો યોગ થયો એટલે મીટર શરૂ થઈ ગયો. પણ હવે તકલીફ ક્યાં થાય છે, એક દ્રષ્ટાંત આપીએ ફૈબાનું, બધું તમને સમજ પડી જશે. મહારાજ 32 વખત ગયેલા મચ્છાઓ ગામમાં. સામેથી જાય ભગવાન, આમંત્રણ આપવું ના પડે, મેં સામેથી કે હું આવું છું. અને વર્ષમાં 2 વખત 3 વખત જાય, 4 દિવસ રહે મહારાજ. એ તો 32 વખત કેટલો રાજી પડે. એક તમે એક વખત મારે ગયા તો કરોડ સમજો, કરોડનો યુનિટ આપણે મને, કરોડ રાજીપો થયો. તો 32 વખત થયા તો કેટલો રાજીપો, 32 કરોડ રાજીપો થયો ને, 32 કરોડ યુનિટ રાજીપાનું. ઓલા ઇલેક્ટ્રિકની યુનિટ હોય ને, હા, 32 કરોડ યુનિટ રાજીપાનો. હવે થયું શું, મહારાજ વિચરણ કરતા કરતા એક ગામમાં ગયા. એ ગામમાં આ મચ્છાઓના ફૈબા, મહારાજે ફૈબા નામ પાડેલું, બોલો એટલો આદર આપે. પોતાથી વડીલ માને ને એ રીતે આદર બોલાવે. આમાં મચ્છાના ફૈબાના વહુ એમને એક ઘરે જોયા એક ગામમાં, કે તમે ક્યાંથી? તેમને કહ્યું, મહારાજ મને મારા સાસુએ કાઢી મૂકી છે, ઘર આઉટ કરી દીધું છે. અનાજી કાઢી ચાલુ જ આવે છે. પછી જયારે વહુનો વારો હોય ને, એ સાસુ થાય ને, ત્યારે એની વહુને
બદલો વારે વેરો વારે આવું છે. મહારાજે કહ્યું કે આપણા સત્સંગમાં સાસુઓનું નાતો ના જોઈએ. ધમ તો સમજો બધા. પ્રમુખ સાહેબ પાસે એક ભાઈ આવ્યા હરિભક્ત, બહુ આમ એને કહ્યું ને આમ સ્ટોન્ચ હરિભક્ત, ખૂબ રાજીપાવાળા. એમને કહ્યું, બાપા મારો દીકરો કાલે છૂટાછેડા લેવા છે. શું વાત કરે, તમે બંને પાકા સત્સંગી, બધે બંને વેવૈયો, ને આ શું કરવા બેઠા છો તમે? આ ઘણા વખત પહેલાંની વાત છે કે સાહેબ આમ ને આમ. સાહેબ કે ના, આપણે એમ નહીં કરો, તારું વહુ ના માન, તું એને દીકરી માન. પ્રમોવર થઈ જાય કે નહીં? આ વહુ માનો એટલે તકલીફ થાય છે, દીકરી માને તો. અને એ કોકની તો દીકરી છે કે નહીં? તમારે તો એને કોકની દીકરી છે કે નહીં? એને કેવું થાય? કરું પ્રમોવર લો. કલકત્તામાં એક વૈષ્ણવ કુટુંબ, એમાં એટલે વહુ આવી, તરત જ એના સાસુને ચાવી આપી દીધી. લે બેટા, તું આજથી આ ઘરની ધણીયાણી. આવો વિશ્વાસ, કેવું સ્વર્ગ ઊભું થાય કે નહીં? કેવું તમારા પાથો ના પગલા પડ્યા નથી ને આમ શંકા? એમ જાસૂસ ના હોય એવી રીતે ટેરરિસ્ટ સમજે. સત્સંગમાં ના જોઈએ, આ કચરો થવામાં નહીં. આપણે સ્વીકારી લેવાનું, આવવાનું પ્રારંભ પ્રમાણે જે જોગ થયો છે, જે બહુ માથાકૂટને કારણ ગમે એમ કંઈ મેળ રાખીને અને જીવન પસાર કરી લેવાનું. આ બધી આ લૌકિક અંદર તત્વ ના લાવો તમે જો. આ એટલે મહારાજને આવું કહ્યું, ચાલો આપણે મેળ કરાવી દઈએ. તેમના હો કે મારા તમારું નહીં માને. મારું નહીં માને? હું 365 દિવસ ભેગી રહું છું, તમે તો વર્ષમાં 2 વખત આવો છો. એટલે હું બરાબર પાકી તો ઓળખું. મા કે ના ના, એવું નહીં થાય, મારું તો માનશે જ. કે મારે મને કોઈ વાંધો નથી, હું તો ઘાસનું તણનું મળામ લઈને માફી માગવા તૈયાર છું. ભાઈ એ નહીં માને. કે ના માનશે. ઠેર મચ્છાઓ ગામમાં આવી ગયા, ભાગોરે આવી ગયા આઉટસ્કર્ટ્સ. પણ પછી એમના હો કે મારા તમે એની મૂકીને જાઓ, તમે થોડું બેકગ્રાઉન્ડ તૈયાર કરી મને સંદેશો મોકલો. તો મને જોશે ને ભેંસ ભડકે એમ ભડકશે, તો આ બધું ઊંધું પડી જશે. તમે પ્લાન છે ને બધું ઊંધું પડી જશે. મારે કહા બરાબર, આ પ્લાન તો બરાબર છે. એ પછી હું મોકલું છું સંદેશો. અહીંયા એકદમ અચાનક આવ્યા તો ઢોલ ત્રાસા નગારા હવે ધામધૂમ નગર યાત્રા નીકળી, અને આ બાજુ રસોઈ બનાવવાનું શરૂ થઈ ગયું. પછી સ્વાગત થયા પછી મહારાજ કહે કે ભાઈ બા એક ખાનગી કહે. હો મહારાજ, આવી જાઓ. મેળ્યો ગયા પછી મહારાજ કહે કે અમને કેવા જાણો છો? લે ભાઈ, એમાં પૂછવાનું હોય? આખું ઉપાસના પુસ્તક ઠાલી દીધું. સુવર્ણ ચંદ્રક મળે ને તમને, મળે પ્રાજ્ઞ 3માં, એવું બધું આખું. મેં કે આવા અમને જાણો તો તમે એમ કરશો એક આજ્ઞા પર. લે ફરી મહારાજ, ક્યારે મેં તો એ આજ્ઞા ના પાડી. એક આજ્ઞા શું? 2, 5, 10 આજ્ઞા કરો. મેં કહે ના, એક બસ છે. તો જલ્દીમાં હરિયપ 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 જલ્દી કરો. તો મહારાજ કહેવા જાય છે ને, આપણે પરીક્ષામાં તો એટલે ખાલી જગ્યા પૂરવાનો આવે છે, 2 શબ્દ ને પછી 3 શબ્દ હોય પૂરવાના હોય. તો હજુ મહારાજ બોલે છે, પહેલાં એમને પૂરી દીધું છે. મારે જે શબ્દો પૂરાના કયા જ નહોતા, એમને પૂરી દીધા.
तो महाराज का तुम्हारा हो महाराज ही नहीं बने। अगर वाज कटच करी नाखे अगर महाराज लांबू करे पहला मैं के केम तमें व्यवहार नहीं बात माथू ना मारो ते ज्ञान की बात करो। महाराज क्या ज्ञान की बात है। अरे महाराज हमें पता ही देशु तमें रहवा दो अगर नहीं पता हो एटले आयो छु। बहु लांबू थी गयो महाराज के हम तो गमे एम थे ना ना महाराज प्लीज 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 मैं तने रहवा दो अमने डिस्टर्ब ना करो। तमें डिस्टर्ब था तो अमने डिस्टर्ब करो जे छे बराबर थे। ना ये मार अमे जमशू नहीं महाराज के जो आप फरी जो ज्ञान एप्लाय करू आ ज्ञानी लोग ने आ तकलीफ है। पुस्तकियों ज्ञान हो महाराज ते तो भगवान कहवाओ चाहे शो करो लीला करो मनुष्य चरित्र करो जमो ना जमो अमारे दीव भाव राखवानो के लीला ने थी पीड़ा थी गया छे ना मैंने मैं के हार उतारे बाय बाय टाटा जाइए। नीचे शू बनेलू बड़ा संतो बेसी गेला जमवा पत्थर छोड़ी ने गुणातीता साई छोड़े नहीं पत्थर संत के साई अब छोड़ो पत्थर आ जमवा जो हमें पीरसन शुरू थे हाथ पर लाडू लीधु पहला सतना पत्थर नाख स्वामी के सासू बनू है अनादि काल थी। अरे स्वामी बधु रहवा दो बधु ज्ञान पत्थर छोड़ो तमे त्या महाराज उतरिया संतो अँ जमवा नहीं पत्थर बांधो बदा हमें बीजे गाम स्वामी के बांधो पत्थर। बीजे गाम में स्वागत थवा लगे भाई ने अचानक एकदम आए मैं के स्वागत रहवा दो नगर यात्रा तो कहीं कड़ा नहीं घर जाओ दस दस रोटला घड़ी लाओ दस दस रोटला तो गणी लाओ बदा भूखा टाट आया है जो आ दशा बेसाड़ी थी भगवान सर्वोपरि भगवान भक्त सर्वोपरि परिणाम केव लाई दे आम जो समझवा शू है आटली बड़ी हट शू कम जो एमने राजीपान विचार न तो रायपो खूब लीधो रायपो थई रह्यो तो रायपान विचार थी न तो करतो तो गोथा खाई गया। जो एमना मन में हो कि मैं तो भगवान राजी करवा छे आ भगवान 32 वक्त आया तो राजी करवा छे जमाई राजी करा छे मारा जो सासू ने मेल करा माटे जो राजी थे तो ये करी लो राय पण विचार हो तो दशा ना थत मैं राजी ज करा भगवान तमे जेम राजी एम जेम तो महाराजे कहूँ कि आप सासूओनो मेल कई लो आप एवं राखो नहीं तो ना कर हाँ महाराज तमे राजी तो करी लो। राय पण विचार न तो 32 करोड़ यूनिट राजी पर लीधेलो पण राय पणो विचार नहीं तो चूकी गया कांठे इनवाण डूबी गयू क्यों कहवा तो बदा अपने समझवा तो जे कहीं करो पूजा करो राजीपा व्रत उपवास करो राजीपा त्रस्त संसार पर राजीपा करो एवं रीते करो कि एमन राजीपो थाय सत्संगी नियम में रहो अपनी बीजी आमन्या 15 समस्वरूप भाव रहे घर में घर में मंदिर नहीं घर ने मंदिर बनाओ घर ने मंदिर जो अहीं बधा आपणे केवा एक छे तो घर ने 5 सभ्य होय ने बधा युनाइटेड होवा जोईए छेछू नहीं करवानुं बधा बापाना संबंधवाळा छे मुक्तो छे ए भाव राखीने अंदर एक बीजा माटे प्रेम राखो एक बीजा माटे घसाओ एक बीजाने परवा करो आम सामा ना थो संबंध बगाड़ो नहीं तो जा जो एवं जो होत ना तो
પૈબા ગોતાના ખત. રાય પણ વિચાર, રાય તો ખૂબ થયો, અરે મહારાજને મચ્છાવ ગામમાં જ મંદિર કરું તું, કાલુપુર અમદાવાદ નહીં. પછી આ બાજી બગડી એટલે પછી ત્યાં મહારાજને કરવું પડ્યું, બાકી અહીંયા જ મારો નિશાન હતો. આટલું બધું પછી કાંઈ યોગી બાપાને પૂછવા આવ્યું, બાપા મચ્છાવ ગયા છો? બાકી અમને ખબર જ નહીં કઈ દિશામાં આવ્યો. આટલું બાપા કોઈ દિવસ બોલે નહીં. ભાદરા હતા ને, બાપા લંડનથી પાછા છેલ્લા વર્ષ ધામમાં જવાના બે મહિના પહેલાં ભાદરા હતા ને, પછી કોઈ કોઈ બાપા અહીં શેખપાટ અહીં પાસે છે, બાકી ગોઠવણ કરો ને, લઈ જાઓ ને, દર્શન કરો ને. કંઈ બાપાની તબિયત કરી એટલે એ શક્ય નહોતું, તો સ્વામી સંતોને અમને મોકલ્યા કે સાવ સંતો દર્શન કરી આવો, નિષ્કોણ સાહેબનું ગામ ઘરને બધા દર્શન કરી આવો. જો અને અહીંયા યોગી આપણે શું કહે, અમને ખબર જ નથી કઈ દિશામાં આવ્યું. 32 વખત મારા જ્યાં ગયા છે આટલું પ્રસાઈનું ગામ, યોગી આપણે કેટલું દુર્લક્ષ એમ. યોગી આપણા જેવા કોઈ સત્પુરુષ, કોઈ સત્સંગી સંત કોઈ ગયા નથી. મહારાજ ગયા પછી કોઈ એન્ટ્રી નહીં, તો ઉત્તર ગુજરાતની પંચતિથિમાં ટોપમાં ટોપ સ્થાન હતા. કેટલું બધું બગડી ગયું ખાતું, તો આપણે ભૂલ ના ખાતા. સ્વામી રાજી થાય એમ કરવાનું, અંદર આપણે બનતું ના હોય તો એમને જો એમની ઈચ્છા હોય જ. મહારાજ પોતે બોલ્યા કે આંટી વાળો તમને ડીઠો ગમતો નથી, આંટી વાળો ડીઠો જ ગમતો, એટલે કોઈ કોઈ સાથે બને એવું રાખવું જ નહીં તમારે. હા, મનમાં રાખવું જ નહીં. તમે કોઈ સાથે આંટી રાખશો ને ભગવાન તમારી સાથે આંટી રાખશે. હા, તમને ભગવાન કોઈ સાથે નહીં બને તો ભગવાન તમારી સાથે નહીં બને, યાદ રાખજો. એવું રાખવું જ નહીં. આ સત્સંગની અંદર બધા પુણ્યશાળી છે, બધા ખૂબ સંસ્કારી છે, ખૂબ બધા છે. કોઈ સામાન્ય હોય તો પણ બહુ એના પુનઃતા સત્સંગનો જોગ થાય. એટલે આપણે આવું બધું મંદિર અંદર લાવવાનું નહીં, અંદર કોઈ રીતે એના ગુણ હોય તો લઈ લેવાના, બાકી એના દોષ જે હોય એને મુબારક. આપણે શું કામ છે ભેંસણા સિંગડા ભેંસને, તમે હું કામ ભાર લઈને ફરો છો? આવું છે, ભેંસ બચારી મોટા સિંગડા, તમને એલર્જી થાય કે આટલા મોટા સિંગડા હું કામ રાખ્યા છે, તારે શું કામ છે એને ઉપાડવાનું છે. એટલે આ સત્સંગ એટલે રાયપો જોવે. પછી રાજીપામાં રાયપો કોનો લેવો, લોકનો કે ભગવાનનો? હા, આપણે લોકમાં રહેવું પડે હળીમળીને, બગાડો નથી કોઈ સાથે સંબંધ બગાડ નથી, પણ તૂટી મરવાનું નથી. હા, જો આ કવિ નર્મદ બોલે છે, કવિ નર્મદ આપણા ગુજરાતના બહુ આગળ પડતા થઈ ગયા, અને એમનું બાવલું ત્યાં છે આપણે વડોદરામાં. વડોદરામાં આપણે અટલાદાજીને રસ્તા ઉપર જ છે એક કવિ નર્મદ, એને આખી જિંદગી સમાજ સેવા કરી છે. એ બોલે છે, આજ સુધી મેં વલોપાત કર્યો, બહુ મંથન કર્યું, અને બહુ ઈચ્છા ના થાય તો અમે સમાજ સેવા કરી છે, લોકોને ભલું થાય કરવા માટે. પણ એ હવામાં બાચકા હતા, તો હવા પકડો છે, કેચ વિન્ડ આવ્યો, ગમે એટલું હવામાં બાચકા, નથિંગ, મિનિંગલેસ. આયા જ કહે છે કે હવામાં બાચકા હતા. જગતનો ઇતિહાસ જેમ જેમ શીખતો જઉં છું તેમ તેમ થાય છે કે જીવનની ગણતરી મૂકવા ક્યાંક ભૂલ થઈ છે. જો આ સમાજ સેવા કરતા તેમને એવો અનુભવ થયો કે આ કંઈક ગડબડ થતી લાગે છે, આ કંઈક આમ
ખોટી ચેનલ પકડાઈ ગઈ છે. આપણે ઓલું પેલું લેન હોય છે રસ્તામાં, કંઈ જુદી લેનમાં ઘૂસી ગયા, એટલે એક્ઝિટ જુદું એક્ઝિટમાં ઘૂસી ગયા, એવું બધું થયું. આજ સુધી વલોપાત કરો, હવામાં બાચકા હતા. જગતની ઈચ્છા જેમ જેમ શીખતો જાઉં છું તેમ તેમ થાય છે કે જીવનની ગણતરી મૂકવામાં કંઈક ભૂલ થઈ છે, ક્યાંક કશું ખોટું થઈ ગયું છે. નવેસરથી ગણાવના છૂટકો નથી, બધું રિપીટ કરો. એકડે એકથી આટલી મોટી ઉંમરમાં આટલું બધું કર્યું, લોકોએ વખાણ કર્યા, પ્રશંસા કરી, બાવલું સ્ટેચ્યુ મુકાઈ ગયો, તો એમને થયું કે આ કંઈક ભૂલ થઈ છે. શું કહે છે હવે મુદ્દો? હવે કહે છે, મેં જેટલું સમાજ સુધારવા માટે કર્યું એટલો જ પ્રયત્ન આત્મા માટે કરો હોત તો કલ્યાણ થાત. અંતે જો નિરાશા આવી ગયો. ગાંધીજી બોલ્યા છેલ્લે કે હું આ મારું મરદું બોલે છે, હું ભડકે બરું છું, મારી હું ચલણી નાણાંનો રહ્યો નથી, મારું કોઈ માનતું નથી. ઉદાસીનતા, આખી જિંદગી આ બધું કર્યું પણ છેલ્લે ડિપ્રેશન. કેવું કહે? વિવેકાનંદ સ્વામી બોલ્યા, જોકે એમની તો આખી વાત જુદી છે, પણ છતાં એમને બતાવું કે સાચું શું છે. એમે દરિદ્રી નારાયણની બધી વાત કરતા હતા, દરિદ્રી નારાયણની, પણ કે હવે હું થાક્યો છું. મેં જોઈ લીધું કે જ્યાં સુધી એક રતલ માંસ ના આપીએ ત્યાંથી કોઈ બે ટીપું લોહી આપે એમ નથી, એટલે હવે હું મારા કલ્યાણની જ વાતમાં ઉતરી પડ્યો છું. હવે અંતરદૃષ્ટિ નિજ આનંદી, એમ બહાર બધું કાંઈ હાથમાં આવ્યું નહીં, મોટા મોટા આવું ગયું. એટલે આ બાજુનો રાઈ પણ જરૂર નથી, આ બાજુ કરો સંતો ભગવાનનો રાઈ પોલો. જો મીરાબાઈ થઈ ગયા ને બધા, કબીર ને સુરદાસ તુલસીદાસ ફાઈ ગયા તમારે, અને આજે લોકો એમને યાદ કરે છે તો આખો સવાર પ્રાતઃ સ્મરણીય થઈ ગયા લોકો. જેમ સવારે આપણે નાહીએ ને સાબુ લગાડીને શરીર સાફ થાય, આ લોકોને તો યાદ કરે તો મન સાફ થાય. હા, આ બધા સંતો થઈ ગયા બધા, એમને એટલા પવિત્ર, એટલા એને કહ્યું કે અને લોકો યાદ કરે છે પ્રાતસ્મે. જો આપણે બધા અક્ષરધામમાં બધા સંતોને બેસાડ્યા છે, દિલ્હી ગાંધીનગરે, અને આપણા અહીં ત્યાં મંદિરમાં ત્યાં જો ચારે બાજુ આપણે સંતોને ગોઠવ્યા છે, બીજા કોઈ નહીં, રાજા મહારાજા કંઈ બધા. એનો રાઈપો ભલે કેટલું કામ આવે, આ જિંદગી પૂરતું. આ 40 ગામ મળ્યા ગોંડલ બાપુને, એ હવે સ્વર્ગસ્થ થયા પછી શું? એ 40 ગામ અહીંયા પડ્યા રહેવાના, એમને શું લાભ પર્સનલ? એટલે આ લોકોનો રાજીપો અહીંયા પૂરતું જ છે. અને અમાય પણ ક્યાં 40 ગામ થાય એટલે શાંતિ થઈ ગઈ? 40 ગામમાં ડખા થતા હશે તો જો આ અમાર નિર્વિઘ્ન એકદમ શાંતિનો પરમ ધામ અમાર પુરુષનો રાઈપ હોય ને, તમને શાંતિ અનુભવાય અંતર, તમને લાગે આમ જો એમનો ખરો રાજીપો થયો હશે ને, તો તમને આ પરિણામ આવે જ, શાંતિ થાય. જો સવારે આપણે બોલ્યા યોગ્યપન વાક્ય, કે મોટપ શું? 14 ગાદલા પાછી બેસાડે મોટપ નહીં, ઊંચું આસન એ મોટપ નહીં, પણ મનમાં મેળ્યા કે હું કોઈનું અવગુણ લેતો નથી, એટલે ભગવાનનો રાઈપો છે જ, નક્કી જ માનવાનું તમે, પછી શંકા રાખવી જ નહીં એમાં. તો જેવી રીતે આ શાંતિ, અવગુણ નથી લેતો એટલે શાંતિ છે, આવી વાત. તો આપણે આ ભગવાનનો રાઈપો, સંતનો રાઈપો, હરિભક્તોનો રાઈપો, હા, બધામાં ભગવાનનો, એમની લાઈનમાં આવતો હોય તો હરિભક્તનો રાઈપો લેવાનો, નહીં તો નહીં. જો યોગી પ્રમુખ સ્વામીએ સર્વમંગલ સ્વામીની વાત કરેલી કે આપણે હરિભક્તોને રાજી રાખવા,
तो सर्वमंगल साईं आणंद मंदिर में था, एक हरिभगत आया। सर्वमंगल साईं कह के हमने प्रमुख साहब कहूँ कि हरिभक्त ने राजी रखा, तो हूँ शू करो ते राजी था। तो भाई साहब तमने कथा में बेसाड़ो नहीं तो राजी छू, कथा मैंने बेसाड़ो नहीं तो राजी छू। सर्वमंगल का तो आओ राजी पर लेवा ना हो एमनी लाइन में आत भगवान सतनों राजीपन लाइन में आत तो हरिभक्त राजी पर लेवा एमनी लाइन में ना होत तो एवं राजीपन जरूर नहीं कथा वर्ता ना बेसा राजी राखे ये राजीभक्त काम ने बने बगाड़े साधु ने बगाड़े हरिभक्त ने बगाड़े तो जो राजीपो भगवान सतनों और हरिभक्तों पण लाइन में हो नियम धर्म हो निष्ठा हो बढ़ो राजी लेवा हाँ राजी राखवा करवा एटले अँ जो आ लोगों की बड़ी बात आप जो राज बहारना कोई मरी फिटवा जो थी हड़ी मड़ी काम कर तो कदाच करूँ पड़े तमारे जो आप भिखारी होने तब दान करो आ लोक में दान करवा ना नथी ए दया नो धर्म है मानव धर्म है आपणे एक बीजाने मदद करवी आ बधुं करवुं पाछी मोक्ष थशे ए आशा ना राखता। हाँ तमे अत्यारे बधा 100 भिखारी होय बधाने तमे 1000-1000 रुपया आप्या होय पैसा जरूर पड़े तो तमने मळे पाछा बैंक में जो मैं कहा तो मळे आ लोग हमें पाचा ना मिले पर जो एक काम सारू थे हमने तो मदद करी बेचारा आंतड़ी ठरी सारू तो महाराज एक अन्वस्त्र आपी रे आपने ज्येष्ठ बोले थे ना कोई ने दुखियों रे देखी ना खमाए अन्वस्त्र आपी ने हाँ दयानी एट हमने राजी कह दया नो धर्म है पर एम मोक्ष मिले ये बात नहीं એટલે આપણે તો જીવ આપણે વ્યવહારમાં સંસારમાં રહ્યા છે બધું રાખવું પડે એકબીજાનું આપણે સમાજ સેવા કરી બધું કેમ કે સમાજમાં રહ્યા છે જંગલ એ સમાજ સેવા કરીએ બધું કરીએ એનાથી મોક્ષ એ વાત નથી જો કે બાપાની આજ્ઞાથી તો સમાજ સેવા કરો તો એ વાત જુદી છે હા મોક્ષરૂપ થઈ જાય છે એમને રાજી કરવા તમે જે કંઈક કરો બધું મોક્ષરૂપ છે આટલું મનધારું કરીએ ના ફાવટ એટલે આપણે જો એમાં આ ગોથા થઈ ગયા રૂપરામ ઠાકર ઉમરેઠના હરિભક્તમ ખરેખરા નિષ્ઠાવાળા મહારાજ અમને ત્યાં ગયેલા રસ રોટલી રસોઈ થી મહારાજ કે બ્રહ્માશય રસ કેવો બ્રહ્મા કે એરેલ ઊભો થઈ જાય એવો એના 3.5 કરોડ અટેન્શન ભાઈ કે આવું છે માં જ હસ્યા બ્રહ્માંડ છે તો સખા ખરા ને વર્ણન કર્યું પછી મારે કે રૂપરામ 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 અહીંયા પ્લીઝ ખાંડ લાવ ખાંડ મહારાજ અમારે રિવાજ નથી અમારા નાતમાં રિવાજ નથી રસની અંદર ખાંડ નાખો રિવાજ નથી માં કે રસમાં બરકત હોય છે ને આ તો આમલીના રસને શરમાં એવું છે મણમાં પણ ખાંડ નાખવી પડે એવું છે તો મારે જે હોય અમારે રિવાજ નથી હવે ખાંડના વેપારી હતા ઘરમાં 5 ગુણી ખાંડ પડી હતી તો એ ભગવાન ખાંડના આપી લે આવું છે નાતને રાજી કર્યા શું કહ્યું નાતનો રિવાજ નથી એટલે ભગવાન પડ્યા નાથને પકડ્યા અરે નાથ રાજી થઈને શું આપશે બોલો અરે ખબર એનું એક ગામમાં કે અંદર આવું બધું ચાલે છે છાના મને આપી દેતો તો હું વાંધો આવત નાથ જ્યાં ચૂકી ગયા હા જેને રાજી કરાતા રહી ગયા અને નાથને રાજી ગયા નાથે શું આપ્યું અમને કાંઈ નહીં એવું થઈ જાય એટલે તે નાતને રાજી કરો એની ના નથી પણ જ્યારે પસંદગી કરવાની આવે ને
તારા આ બાજુ ઠળું. હા, આ તો તમે રિવાજ જે હોય રાખો બધા, તમે જે કોઈ તોડવાની જરૂર નથી. હવે કેફમાં ખોટો કેફ રાખવાની જરૂર નથી. બધું તમે જે તે હોય તે વર્તન, પણ આવો પ્રસંગ આવે ઓપ્શન, એ તમારે બેમાંથી કયું કરવું તે વખતે અમને રાજી કરાવે કે આ રાજી બહુ કામમાં આવશે. નાતનો એક કંઈ કામમાં જો બીજો દ્રષ્ટાંત છે, ગલુજી, તમારે દડુસરના ગલુજી હતા. હવે એમના બા ધામમાં ગયેલા અને મહારાજના સમાચાર કે મહારાજ કે અમારે બપોરે ત્યાં ત્યાં જમવાનું છે, અમારે અમે જઈએ છીએ બીજે ગામ, તો રસ્તામાં તો ગામ આવે છે એટલે અમે જમીને આગળ જઈશું. હવે શું કરવું? હવે એમના બા ધામમાં ગયા છે, હજુ મહારાજ આવે, મારાને રાજી કરવાની પસંદગી કરીને મહારાજ આવી જાઓ વાંધો નહીં. એમના બાને ધામા ઉપર પાટલામાં ગોઠવી દે, કોઈને જાહેર ના કર્યું ગામમાં કે આવું બન્યું છે. મહારાજ આવ્યા, બધા સાથે સંતો હરિભક્તો બધાને જમાડ્યા, વરાવા ગયા. મારે કે ઓલું કામ કરી નાખો. મુક્તાને કે મારે કયું કામ? મારે કે તમને કહેવા જેવું નથી. મને કહેવા એવું? હા, ગલુજી વાત કરો, તમે શું કર્યું બોલો. કે મુક્તાન સાહેબ, તમે જ્યાં બેસીને જમતા હતા ને એનો પાટડો હતો, પેલું હોય ને આપણે, હા, તેના ઉપર મારા બાનો શબ હતો. મુક્ત એકદમ હપકઈ ગયા, અરે શું કર્યું? એટલે મારે કે તમને કહેવા જેવી વાત નથી. પછી મહારાજ કે કઈ સમજણથી ત્યાં કર્યું એ વાત કરો. કે મહારાજ પવિત્ર, આપણે છે ને પહેલાં લીપણ હતું આપણા જૂના જમાનામાં, લીપી નાખે એટલે જમે પવિત્ર થઈ જાય. હવે ગાયનું છાણ મીન્સ ગાયનું વેસ્ટ મેટર અને પાણી, એટલે ગલું છે કે મહારાજ ગાયનું વેસ્ટ મેટર અને પાણી પવિત્ર કરીને તમારા પગલાં પવિત્ર ના કરે? મુક્તાને ભેટી પડ્યા ગલુજી, વાહ ધન્ય છે ગલુજી, ખરા ભક્ત હતા. જો આજે ત્યાં જો અમેરિકા જેવો દેશ હોય, જો કોઈ વિધિ માનતા જ નથી આ લોકો ત્યાંના આવી બધી, પણ છતાંય નાસ્તિકનો સરદાર હોય અમેરિકન અને એની માં મરી જાય, ફિસ્ટ આપે ખરો? વિચારો જ એવા છે. આટલું તો એને વિવેક હોય, આટલું તો ગલુજી કેવું કર્યું? આ કેટલા એડવાન્સ કહેવાય, કેટલા મોડર્ન, અલ્ટ્રા મોડર્ન. ભગવાનને રાજી કઈ દીધા, લોકને ના રહ્યા અને એમને પેલું જોયું કે જો કોઈને ખબર પડત ને કે આવું કર્યું છે ને ચામડી ઉતારી નાખત. આટલું જોખમ કર્યું પણ મારા રાજી કઈ દીધા. ત્યારે સુવર્ણ અક્ષરે એમનો થઈ ગયો સત્સંગના ઇતિહાસમાં. કેવું છે તો જો આપણે રાજી પાવાનો પ્રસંગ આવે, નાતને ગામને લોકને રાજી કરવા અને ભગવાન રાજી કરવા, એમ વિરોધાભાસ થતો હોય તો અહીં પસંદગી નાખવાની, આ રાજી પર લઈ લેવું, બોલો જતું કરવું અને વેઠી લેવું જે કંઈ આવે તો. પણ અમથા અમથા કંઈ કરવાની જવું નહીં, આમ આમ જઈને ગામને વચ્ચે આમ કેફમાં બા મરી ગઈ હોય તો બીજાને જમાડે એવું બધું કરવાની જરૂર નથી હજી. પણ આવું સેજ આવું વાત આવે ત્યારે તે વખતે આપણે આમનો રાજી પુલેવાની વાત છે. તો જેવી રીતે જો રાજી પા કેવી વસ્તુ છે, તો આપણે પ્રમુખ સ્વામી તો તમે જે કંઈ કાર્ય કરો, જે કંઈ સેવા કરો, પહેલાં મનમાં ધડ વિચારો કે સ્વામી રાજી થાય તે સેવા કરવી છે. આમ ધડ પડે એમનો રાજીપો છે ને આઉટ રાઇટ, એનાથી કોઈ મોટી વસ્તુ નથી. સ્પિરિચ્યુઅલ ફિલ્ડમાં, આધ્યાત્મિક ક્ષેત્રમાં ટોપમોસ્ટ વસ્તુ એ આવા પુરુષનો રાજીપો. હા, મારે કે નરકમાં જેવા ગયા જેવા કર્મ કર્યા હોય
પંચ ભાવ પાપનો કરનાર હોય પણ આવા પણ રાજી પર થઈ જાય ને બધું નાશ થઈ જાય ને અક્ષરધામ મળે. કેવી વાત કરી આપણે પહેલા. અને મહારાજે કહ્યું મધ્યના 28માં કે સર્વે શાસ્ત્રનો સાર આટલું જ છે કે ભગવાન રાજી થાય એમ કરવું. પછી ભગવાન કે ભગવાન રાજી પર થયા સારું, જન્મોજન્મ ભગવાનના ભક્તની સેવા કરી છે અમે નક્કી કર્યું છે. જો ભગવાન એને ભગવાનના ભક્ત નહીં, ભગવાનના ભક્તની જ ઓનલી ભક્તની સેવા કરી છે. અને એવો અમારો નિર્ણય, એવો તમારે પણ નિશ્ચય રાખવો. લો આગલા થઈ ગઈ કે ભગવાનના ભક્તની સેવા કરવી, ભગવાનનો રાજીપો થયા સારું. એટલે અમારા સવારે બે દિવસથી આ શિવનો આ જ વાત આવે છે કે એમનો રાજીપો છે ને એમાં શાંતિ છે. જે રીતે એમનો જેમના ચરિત્રમાં એમનો રાજીપો છે, ચરિત્ર આપણે વિચારીએ કરી, કથાવાર્તામાં રાજીપો છે, હરિભક્ત અવગુણના લેવામાં રાજીપો છે, ગુણગ્રહણ કોઈમાં રાજીપો છે, પ્રાપ્તિનો વિચાર એમાં રાજીપો છે. એટલે આ બધું આપણે એમનો રાજીપો થાય તે કરવાનું છે. બીજું બધું કાંઈ ના થાય ને વાંધો નહીં, પાંચ મારા ઓછી ફરે વાંધો નથી, એમનો રાજીપો થાય એમ કરવાનું છે. હા, આજે તમે કેટલાય શું પકડે છે, ચીંગું બીંગું શું પકડે છે ખર. મહંત સ્વામી બોલ્યા કે પાંચ મારા ઓછી ફરે વાંધો નથી. આ શિબિરનું સાર લઈ જાય બોલી વાત તો રાઈ પણ તો ઉડાઈ દી, આ બધું લઈ જાય. એટલે આપણે એવું નથી કરવાનું. આવો અવસરાવા ભગવાન સ્તન મળ્યા છે ને, ધન્ય ભાગ. અનંત અનંત જન્મથી ભટકે છે. હવે જો આ જન્મમાં ચૂકી ગયા આપણે, ડાપણ કર્યું, દોઢ ડાપણ કર્યું, બધું રહી ગયું, શું કમાણા. એટલે ખાસ ધ્યાનમાં રાખે એમનો રાઈ પર શામાં છે એ જાણી લેવું, પછી એ કરવું. અને જેમાં એમનો રાઈ પર નથી ના કરવું. આટલું 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 જ કરવાનું છે આપણે. તો મારે કેમનું રાયું તો અહીંયા જ અક્ષરધામનું સુખ આવ્યું. તમને આવવા જવાની વાત જ રહેતી નથી. દેહ મૂકી જેને પામવા દેહ છતાં જ મળ્યા અહીં. લો એકવાર સંતો કહું હરિભક્ત યોગી આપણને, બાપા શાસ્ત્ર સમાધિ કરાવતા તમે કરાવો ને, સમજો તો સમાધિ જ છે. જેને સ્વામી જોવાના એ જ તમારી સામે છે. હું સમાધિ સમાધિ વાત કરું, જે આવું છે. એટલે આપણે આ સ્વામી ભગવાન રાજીપો થાય એ બધી વાત ધ્યાનમાં રાખવી અને એ બધું કરવું. અને જેમાં રાજીપો નથી એ વાત ન કરવી. ના ઇતિહાસ આવે સહેલું. આમ જો વાત સમજી જાય ને તો આનંદ પાર નથી. પણ ના સમજાય પછી એટલું મોટું એટલું ગૂંચવણ થાય, ઉદું થાય ને, તમે દુઃખી થાવ ને બધાને દુઃખી કરે એવું થઈ. એટલે આ અવસર ચૂક્યા જેવું નથી. અનંત ક્યારેય આ ભગવાન સન મળ્યા નથી આપણને, ક્યારેય ફર્સ્ટ ટાઈમ આપણને મળે છે. હવે જો આ લોકમાં કંઈ એવો અવસર આવે ને તો સારી મોટલ મળે, સારી શોપ મળે, ચૂકો છો? અમે લોન કરીને આમ તેમ આગું પાછું કહીને બધું લઈ લઈએ છીએ. ત્યાં અમનો રાહીપો લઈ લેવાનું ગમે એમ કહીને. સહેલાન સાંઈ મહારાજ.